લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાશે તો રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિત 8 કોળી પટેલ સભ્યો ભાજપમાં જોડાશે. જિલ્લા પંચાયતના સભ્યોના 14 જેટલા સભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. તો સભ્યોને ભાજપમાં જોડાવા માટે નિલેશ વિરાણીએ મોહન કુંડારિયા સાથે પણ ધીમા બેઠક કરી. તો આ સભ્યોને ભાજપમાં લાવવાની જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી, જેને લઈ કુંવરજી બાવળિયાએ પણ બંધ બારણે મિટિંગો શરૂ કરી છે. રાજકોટ જિલ્લા પંચાયત તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. કુંવરજી બાવળિયાએ બંધ બારણે બેઠકો શરૂ કરી છે. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાશે. આજે વિષય સંકલ્પ સંમેલનમાં ભાજપમાં જોડાશે જે માહિતી મળી રહી છે. પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિત 8 કોળી પટેલના સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના 14 જેટલા સભ્યો ભાજપમાં જોડાશે. વધુ વિગત આપશે સંવાદદાતા ગૌતમ ભેડા, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, ખાસ કરી રાજકોટની વાત કરીએ તો રાજકોટ કોંગ્રેસમાં હવે ભંગાણ પડી શકે છે, કારણ કે કોંગ્રેસ શાસિત જે જિલ્લા પંચાયતના સભ્યો છે તે હવે ક્યાંક ભાજપમાં જોડાય તે પ્રકારની માહિતી મળી રહી છે. અને આ જવાબદારી ભાજપે કુંવરજી બાવળિયાને સોંપી છે. કુંવરજી બાવળિયા ક્યાંક બંધ બારણે બેઠકો પણ શરૂ કરી હોય તે પ્રકારની માહિતી છે. શું વધુ વિગત આપની પાસે? જે રીતના વાત કરવામાં આવે, આજે સાંજે આ જે સંમેલન યોજાવાનું છે બીજેપીનું, તેમાં 14 જેટલા જે જિલ્લા પંચાયતના સભ્યો છે તે ભાજપમાં જોડાવાની શક્યતાઓ છે. અત્યારે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત છે અને લગભગ 22થી વધુ કોંગ્રેસના જે અત્યારે સભ્યો છે તે જિલ્લા પંચાયતની અંદર છે. માત્ર 2 સભ્યો જ ભાજપમાં છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે આજે 14 જેટલા સભ્યો છે તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે, જેમાંથી 8 સભ્યો કોળી સમાજના છે અને કુંવરજીભાઈના નજીકના માનવામાં આવે છે. અને આ સમગ્ર જે ઓપરેશન છે તે પણ કુંવરજીભાઈ દ્વારા જ કરવામાં આવ્યું હોય તેવી પણ હાલ વાત છે, તે ચર્ચાઈ રહી છે. મહત્વનું છે કે જે પેટા ચૂંટણી જસદણની યોજાઈ હતી ત્યારે પણ એવી વાત સામે આવી હતી કે આ સભ્યો છે તે કોંગ્રેસમાંથી બળવો કરી અને ભાજપમાં જોડાવાના છે. આમાંથી 11 એવા પણ છે કે જેમની સામે કોંગ્રેસ દ્વારા એ સમયે જ્યારે જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હતી ત્યારે પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બાબતે તેમની સામે પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી પણ ચાલુ છે. એટલે કહી શકાય કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન 14 જેટલા સભ્યો આજે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જી તો કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં હવે ભંગાણ થઈ શકે છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભંગાણના એંધાણ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની જે નીતિ સામે આવી છે, રાજકોટ જિલ્લા પંચાયત તોડવાના ક્યાંક પ્રયાસ થઈ રહ્યા છે અને કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.